પણ આ શ્રાવ્ય મૂર્તિ જે છે ભગવાન કૃષ્ણની, એ આપણી સાથે વાતો કરે. આપણા પ્રશ્નોનું સમાધાન કરે, આપણી સમસ્યાઓનું નિવારણ કરે, આપણને સમજણ આપે, આપણને સુખી થવાના માર્ગ બતાવે, આપણે સાધના માર્ગે આગળ કેમ વધવું એનું નિર્દેશન કરે આ મૂર્તિ. હું તો તમને આજે ખુલ્લું આમંત્રણ આપું છું, ખુલ્લું. અમારા શુક્લ પરિવાર તરફથી, અમારા મુકેશભાઈ અને બધા ભાઈઓ તરફથી તમને આમંત્રણ મળ્યું છે. હા, અને આમંત્રણ ન હોય તોય આવવું. વખતે ચૂકાઈ ગયું હોય અમારાથી, પણ એક આમંત્રણ તમને બીજું આપું કે તમારા માનસમાં જેટલા પ્રશ્નો હોય એનો એક લિસ્ટ બનાવો. પછી એ પ્રશ્નો ધર્મના હોય, અધ્યાત્મના હોય, કે આપણા વ્યવહારના હોય, પ્રશ્ન એ પ્રશ્ન, સંશય એ સંશય જ છે. પછી એ સંશય ધર્મનો હશે તોય મને તમને હેરાન કરશે, અંદરથી કોરી ખાશે, અને આપણા વ્યવહારનો હશે તોય આપણને અંદરથી કોરશે પ્રશ્ન, સંશય. અને એટલા માટે કૃષ્ણએ અર્જુનને સ્પષ્ટ કહ્યું છે, સંશય આત્મા વિનશ્ય. એ અર્જુન સંશયવાળો આત્મા એ વિનાશના પંથે જાય છે. સંશય આત્મા વિનશ્યતી.